દલિત સમાજમાં જાગૃતતા આવે તેમજ એકતાના તાંતણે બંધાય તે માટે સંકલ્પ યાત્રા પહોંચી ગઢડા. બોટાદ જિલ્લાના ગઢડા ખાતે રાષ્ટ્રીય દલિત મહાસંઘ દ્વારા એક સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા રાજ્યના અલગ અલગ જિલ્લા અને તાલુકામાં કાઢવામાં આવી છે. દલિત સમાજમાં જાગૃતિ આવે અને દલિત સમાજ એકતાના તાંતણે બંધાય તે હેતુથી સંકલ્પ યાત્રા કાઢવામાં આવી છે. ये हमारा यात्रा का मकसद है कि लोगों को संविधान के बारे में बताएं और संविधान जो है बदलने की जो बात आरएसएस और बीजेपी कर रही है उसके सामने जो तथ्य है वो हम लोग रखना चाहते हैं. ગઢડા રિવરફ્રન્ટ ખાતે દલિત સમાજના કોઈ પણ પ્રશ્ન માટે સમાજ અગ્રણીઓમાં સંગઠન થાય તે હેતુથી એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકર અને દલિત સમાજના આગેવાન સિદ્ધાર્થ પરમાર સહિત દલિત સમાજના આગેવાનો તેમજ યુવાનો ખાસ હાજર રહ્યા હતા અને આ સંગઠનમાં સમાજને સંગઠિત થઈ કામ કરવા માટે હાકલ કરવામાં આવી હતી.